આજે આપણે ધોરણ 5માં વિષય સૌની આસપાસમાં એકમ 6 જળ એ જીવન વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનની અંદર પાણી જળ એટલે પાણીની ખૂબ જ મહત્વ રહ્યું છે. જો આપણી પાસે પાણી ના હોય તો આપણું જીવન શક્ય નથી. તો સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો, આપણને પાણી કઈ કઈ જગ્યાએથી મળે છે? તો આપણને ક્યાંથી પાણી મળે? એક તો પહેલાં તો શું છે, તળાવમાંથી પાણી મળે, પછી નદીમાંથી પાણી મળે, પછી વરસાદમાંથી પાણી મળે, સરોવરમાંથી પાણી મળે, નળ આપણા ઘરમાં આવતા નળ એમ્બરથી પાણી પ્રાપ્ત થાય છે, જેમ પાઇપ લાઈન આપી દીધું તો તેની અંદર પછી કૂવામાંથી પાણી પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે બધી જગ્યાએથી આપણને કૂવામાં બધી જગ્યાએથી આપણને ઘણી અન્ય જગ્યાઓથી પણ આપણને પાણી પ્રાપ્ત થતું હોય છે. પાણી વગર આપણું જીવન શક્ય નથી. તો પહેલાં તો શું છે સર વિદ્યાર્થી મિત્રો, કે આપણે પહેલાં સવારમાં ઉઠીએ ત્યાંથી આપણને બ્રશ કરવા પણ પાણી જોઈએ છે, નાહવા પણ પાણી જોઈએ છે, આપણા ઘરમાં બનતી રસોઈ માટે પણ પાણી જોઈએ છે, કપડાં ધોવા પાણી જોઈએ છે, વાસણ ધોવા પાણી જોઈએ છે. આપણા જીવનની દરેક ક્રિયા એટલે આપણે જીવનની જે બનતી દૈનિક ક્રિયાઓ છે એ દરેક દૈનિક ક્રિયાઓ માટે આપણને પાણી જરૂરી છે. તો એવો જ એક પાઠ આપણા ધોરણ 5 એકમ 6 જળ એ જ જીવન વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં આપેલું છે કે એક વર્ષો ઘણા વર્ષો પહેલાંના એક રાજાની વાત છે જે આપણને આની અંદર કહેલી છે. શું કહે છે? ઘણા વર્ષો પહેલાં આ ચિત્ર ગઢ સ્ત્રીનું છે. સરોવરનો અર્થ તળાવ થાય છે. જેસલમેરના રાજા ગઢસિંહે લગભગ 650 વર્ષ પહેલાં લોકોની મદદથી તે બનાવ્યું હતું. તળાવની આજુબાજુ પગથિયાવાળા ઘાટ, શણગારેલી પડછાડ, મોટા ખંડ, ઓરડા અને બીજું ઘણું બધું છે. લોકો અહીં તહેવારો ઉજવવા તેમજ સંગીત અને નૃત્યના કાર્યક્રમ માણવા આવતા. ઘાટ પર આવેલી શાળાઓમાં બાળકો ભણવા આવતા. તળાવ સૌનું હતું અને સૌ તેને ચોખ્ખું રાખવાની કાળજી લેતા. એક રાજા હતો જે જેસલમેરનો છે. તેને તળાવનો એટલે સરોવરને તળાવવાળો બનાવેલો જે 650 વર્ષ પહેલાં બનાવેલો. એની કેવી રીતે બનાવેલો હતો તેવું આપણને વર્ણન આપ્યું છે. તળાવ હતું, તળાવની આજુબાજુ પગથિયા હતા, ઘાટ હતા, પછી એક મોટી એવી આપણે લાંબી જેવી બે હતી, ત્યાં ઘણા ઓરડા હતા, જેમ કે કહેવાતું હતું ઘાટ કે તળાવ ઉપર નાહી અને કપડાં બદલી શકે તેવા મોટા મોટા ઓરડા હતા. સરકારી પછાડી બધું શણગારેલું હતું, વ્યવસ્થિત કુંડા મૂકેલા, વૃક્ષો આવેલા, એવી સરસ મજાની એવી પછાડ હતી અને ત્યાં લોકો ઘણા ઉત્સવો અને સંગીત જેવા નૃત્યોના કાર્યક્રમો થતા હતા અને ત્યાં બાળકો પણ ભણવા આવતા હતા. અને એવી રીતે એનું જે તળાવનું વર્ણન હતું એ આપણને અહીંયા કરવા કહેલું છે અને લોકો બધા તેને ચોખ્ખું રાખવાની પણ કાળજી રાખતા હતા. વિદ્યાર્થી મિત્રો, આજુબાજુમાં જે તળાવ નદી હોય ત્યાં પાણીને ગંદુ કરવું જોઈએ નહીં, કારણ કે જો આપણે પાણી ગંદુ કરીશું તો એ આપણને નુકસાન કરે છે. તળાવમાં સંગ્રહ થયેલ વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાયું. એ તળાવ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય તો વધારાનું પાણી તેની નીચેની સપાટીએ બનાવેલા તળાવમાં જાય, જ્યારે તે ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી બીજા તળાવમાં જાય. ભરાતું આ રીતે ક્રમશઃ 9 તળાવ ભરાતા. વરસાદનું આ પાણી આખું વરસ વપરાય. આજે ગીરસીરીનો ઉપયોગ થતો નથી. તે 9 તળાવોની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો આવી ગયા છે. હવે આ તળાવોમાં પાણી ભરાતું નથી. વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે. શું કહે છે? આ તળાવની એવી રીતે રચના કરવામાં આવેલી હતી કે એક તળાવ ભરાઈ જાય તો એના નીચેનું તળાવ બીજું ભરે, બીજું તળાવ ભરાઈ જાય તો નીચે ત્રીજું ભરે, ત્રીજું તળાવ ભરાઈ જાય તો ચોથું ભરે. એક ક્રમશઃ 9 તળાવની એવી રચના કરવામાં આવી હતી. એક તળાવ ભરાય, બીજું તળાવ ભરાય, એ પ્રમાણે એ તળાવ ભરાતા જે પાણીનો ઉપયોગ એ સમયમાં લોકો વર્ષ એટલે 12 મહિના સુધી કરતા. પરંતુ અત્યારે એ તળાવ રહ્યું નથી. ત્યાં ઘણી બધી મોટી મોટી ઇમારતો અને બહુમાળી ઇમારતો બની ગઈ છે. અત્યારે તે પાણીનો સંગ્રહ વરસાદના પાણીનો સંગ્રહ થતો નથી. એ વરસાદનું પાણી વેડફાઈ જાય છે.
પછી શું છે અલી ગુરુના નજરે એટલે જે હતો એ સમયમાં એક મુસાફર હતો ભારતમાં આવ્યો હતો એની વાત કરી છે હજારો વર્ષ પહેલા એક મુસાફર ભારતમાં આવ્યો હતો તેનું નામ અલી બરુની હતું એટલે એનું નામ હતું જે જગ્યાએથી તે આવ્યો હતો તે હવે અઝબેકિસ્તાન કહેવાય છે અલી બરુનીએ જે જોયું તેનું બારીકાઈથી અવલોકન કર્યું અને દરેક વિગત નોંધી તેણે ખાસ કરીને એ વસ્તુની નોંધ કરી જે તેના દેશના લોકો કરતાં અલગ હતી અહીં તે સમયના તળાવો વિશે તેણે જે લખ્યું છે તેના કેટલાક ભાગ આપેલા છે શું કહે છે કે એ હજારો વર્ષ પહેલાં આવેલો અલી બરુની એ પોતે એવું વિચાર એના સમયમાં એના રાજ્યની અંદર જે નહોતું એ આપણા ભારત દેશમાં હતું અને આપણા દેશના એના આપણા દેશના ઘણા તળાવોનું વર્ણન તેને પોતે લખ્યું છે અને કેટલાક ભાગ આપેલા છે કઈ લોકો તળાવો બનાવવામાં કુશળ હતા શું કહે છે એને એના બુકમાં લખેલું છે કે એને જે ભારત દેશના જે લોકો હતો એ તળાવ બનાવવામાં કુશળ હતા એટલે કે એક સરસ મજાની કળા રહેલી હતી તળાવો બનાવવાની મારા દેશના લોકો તેમને જોઈ આશ્ચર્ય પામશે તેઓ મોટા પથ્થરોને કાપી અને લોખંડના સળિયાઓ જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે તેની વચ્ચે લાંબી દાદરની હારમાળા ઉપરથી નીચે જાય છે ઉપર જવાનું અને નીચે આવવાના પગથિયાં જુદા જુદા છે તેથી ત્યાં ભીડ ઓછી થાય છે તે તળાવ એવી રીતે બનાવતા આપણા ભારત દેશના જે કારીગરો હતા કે ત્યાં ઉપર જવાની અલગ જગ્યા હોય અને નીચે આવવાના પગથિયાં પણ અલગ હોય અને એવી સરસ મજાની દાદર હોય પછી પથ્થરો થાપી થાપી અને શું કહે છે દિવાળો બનાવતા અને લોખંડ અને સળિયાની મદદથી એવી રીતે તળાવની આજુબાજુ ચબૂતરા એટલે કે જે ચબૂતરો એટલે કે જે પક્ષીઓ હોય એને ચણ ચણવાની જે જગ્યા હોય તેને ચબૂતરો કહે છે અને લાંબી દાદર ઉપર નીચે આવી શકે તેવી પણ પગથિયાની રચના કરતા અને નીચે આવતા પગથિયા જુદા જુદા છે તેથી ત્યાં ભીડ પણ થતી ન હતી આજે જ્યારે આપણે ઇતિહાસ ભણીએ છીએ તો અલી બરુનીને લખેલી નોંધણી પરથી તે દિવસો વિશે ઘણું શીખીએ શું કહે છે કે આપણે ઇતિહાસ ભણીએ છીએ ઇતિહાસની એટલે રાજા મહારાજાઓની જે વાતો કહી એ ઇતિહાસની અંદર આપણે ભણીએ છીએ તો આજે અલી બરુનીના લખેલી નોંધો પરથી તેના દિવસો વિશે ઘણું શીખીએ અવલોકન કરો અને શોધી કાઢો તમારી શાળાની આસપાસના વિસ્તારો જુઓ કોઈ ત્યાં કોઈ ખેતર પાકા રસ્તા વાડીઓ ગટર વગેરે હોઈ શકે તે વિસ્તાર ઢાળવાળો છે પતરાળ છે સપાટ છે વિચારો ત્યાં વરસાદ આવે તો શું વરસાદનું પાણી ક્યાં જશે ગટરમાં પાઇપમાં કે ખાડાઓમાં શું થોડું પાણી જમીનમાં પણ ઉતરશે વિદ્યાર્થી મિત્રો અત્યારે તો વરસાદનું મોસમ છે તો આપણે વરસાદ પડતો હોય ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ઘણા વિસ્તારમાં પાણી ભરાતું હોય ઘણી જગ્યાએ પાણી નથી ભરાતું ઘણી જગ્યાએ તો વરસાદના 15-15 દિવસ સુધી પણ પાણી ભરાયેલું હોય છે તો શું કહે છે કે તમે આજુબાજુ અવલોકન કરો ઘણા ખેતરોમાં અવલોકન કરો ખેતરમાં પાણી ભરાતું હોય છે પછી પાકામાં પાણી વાડી ગટરનું પાણી એ પાણી ક્યાં જાય છે શું કરે છે એનો કેટલો વાય જાય છે કેટલું પાણી શું દરેક બધું પાણી જમીનની અંદર જાય છે કે નથી જતું કેટલું પાણી ગટરમાં જતું હોય છે કેટલું પાણી એમ તેમ વહી જતું હોય છે તો એ પ્રમાણે તમારે અવલોકન કરવાનું રહેશે પછી બીજી શ્લોક છે ટીપે ટીપે જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી જગ્યાએ ઓછા વરસાદ થાય છે અહીં આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે ક્યારેક તો એટલો પણ નથી આવતો વિદ્યાર્થી મિત્રો જોતા હોઈએ છીએ કે હવે આપણે રાજસ્થાન જે ગુજરાત પછી જેસલમેર જેવા જગ્યાઓમાં બહુ ઓછો વરસાદ પડે છે તેના કારણે પાણીની બચત આપણને વરતાથી જોવા મળે છે તેના કારણે ઓછો વરસાદ પડે છે જેથી આપણને પાણીની કટોકટી સર્જાય છે પછી અહીં નદીઓમાં આખું વરસ પાણી વહેતું નથી તેમ છતાં આ વિસ્તારના મોટાભાગના ગામડાઓમાં પાણીની અછત નથી લોકો જાણે છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે પાણીનો સંગ્રહ કરવા તળાવ ટાંકા બનાવવામાં આવ્યા હતા પાણી દરેકની જરૂરિયાત છે આથી પાણીના સંગ્રહ માટે
સૌએ પ્રયત્ન કરવો જોઈએ. શું કહે છે? અહીંયા આપણે જે છે આજુબાજુમાં 12 માસ નદીઓમાં પાણી વહેતું રહેતું નથી. મોટાભાગના ગામડાઓમાં આપણે અહીંયા જોતા આવીએ છીએ કે આજુબાજુના ગામડાઓમાં આપણા ગામડાઓમાં અહીંના ગામડાઓમાં પાણીની અછત નથી. તો પણ જ્યાં નથી પાણી મળતું ત્યાં એ લોકોને સમજાય છે કે પીતું પાણીની કિંમત શું હોય છે. જ્યારે આપણે તો અહીંયા પાણીની અછત નથી એટલે આપણે તો એમ ને એમ આપણે ઘણી વખત આપણા ઘરમાં નળ પણ ચાલુ રહેતા હોય છે તો પણ ઘણા લોકો બંધ કરતા નથી હોતા. એ રીતે પાણીનો આપણે વ્યય કરવો જોઈએ નહીં, પાણીની બિનજરૂરી વેડફવું જોઈએ નહીં. અત્યારે પાણીનો સંગ્રહ કરવા માટે શું હોય છે, તળાવ, મોટા મોટા ટાંકા બનાવેલા છે. પાણીની દરેકની જરૂરિયાત છે, આથી પાણીનો સંગ્રહ માટે સૌએ પ્રયત્ન કરવો જોઈએ. આ કામ વેપારી હોય કે મજૂર, કારીગર હોય કે ખેડૂત, દરેક સાથે મળીને કરવું જોઈએ. શું કહે છે કે આ પાણી જે છે એ વેપારી હોય, મજૂર હોય કે કોઈ પણ હોય, બાળક હોય, ઘરના વૃદ્ધ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પાણીનો દરેકે સંગ્રહ કરવો જોઈએ અને દરેકે પાણીનો બચાવ કરવો જોઈએ. નદી તળાવમાંથી પાણી જમીનમાં ઉતરી કુવા અને વાવ સુધી પહોંચે છે, જેથી તે વિસ્તારમાં જમીન ફળદ્રુપ બને છે. શું કહે છે? નદી તળાવમાં જે પાણી, વરસાદનું પાણી સંગ્રહ થાય છે, એ નદી પાણીનું જે સંગ્રહ થયેલું પાણી વાવમાં ઉતરે છે. ઘણી જગ્યાએ આપણે આપણી બાજુમાં હડાયેલા જેવી વાવ પણ છે, જે જોઈએ છે આજે પણ પાણી ભરેલું છે. તો શું કહે છે કે જમીન અને તળાવમાં પાણી, નદી અને તળાવનું જે પાણી હોય છે એ જમીનનો એક સ્તર ઊંચો આવે છે અને તેથી કૂવામાં અને વાવમાં પાણી મળે છે, જેથી કરીને આપણી જમીન આજુબાજુની ફળદ્રુપ રહે છે. અત્યારે આપણે નર્મદા કેનાલનો પણ લાભ લઈ શકીએ છીએ, જેથી કરીને આપણને પૂરતા પ્રમાણમાં પાણી મળે છે. આ વિસ્તારમાં દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ તમારી જમણી બાજુ ચિત્ર જુઓ. શું જુઓ વિદ્યાર્થી મિત્રો? અહીંયા એક ચિત્ર આપેલું છે, ત્યાં એક ઘર છે અને ઘરની બાજુમાં જોઈ એવો અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવેલો છે. જો ડાયરેક્ટ ક્યાં આપેલું છે? પાઇપલાઇન ઉપરના મકાનમાં જે છત છે ત્યાંથી સીધી પાઇપલાઇન ક્યાં આવેલી છે? અંડરગ્રાઉન્ડ ટાંકો આપેલો છે તેની અંદર આપેલી છે. અને અહીંયા એક બાજુમાં દોરી સાથે ડોલી બાંધેલી છે, જેથી કરીને તેને પાણી બહાર કાઢી અને તેનો ઉપયોગ કરી શકાય. તમારા મતે વરસાદનું પાણી જે છત ઉપર પડે છે તે કેવી રીતે જમીનની અંદર ટાંકીમાં પહોંચતું હશે તેનો રસ્તો દોરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તે રસ્તો દોરવાનો કે કેવી રીતે અહીંયાથી તમારું જે અહીંયા છે એ પ્રમાણે અમે એક લાઈન બનાવવાની રહેશે અને કેવી રીતે પાણી અંદર જાય છે તે તમને તેના પર ધ્યાન આવશે આવશે. આટલું જાણો. પ્રવેશદ્વારની સંખ્યા મુજબ 4 પ્રકારની વાવ હોય છે. કેટલા પ્રકારની? 4 પ્રકારની વાવ છે. ત્રણ બાજુ ત્રીજી દરવાજા આપેલા હોય તેવી વાવને વધ
तो विद्यार्थी मित्रों आ चार वावना नाम छे। तमे क्यारे वाव जोई छे? तो विद्यार्थी मित्रों मैं तमने कहूं ने कि आपणी नजीक में जे अडालजनी वाव छे, जो विद्यार्थी मित्रों तमे लोको ना जोई हो तो तमे तमारा मम्मी पप्पा ने कहेजो कि मने अडालजनी वाव जोवा लई जाओ। आ चित्र जो जो विद्यार्थी मित्रों ना जोई होय जोई होय तो जो अहीं आपेलो चित्र आपेलो छे जे शुं छे बे बारिया ऊपर या पगथियानी पगथिया बनावेला छे। नीचे अहीं जे ग्रीन कलर देखाय छे पानी देखाय छे अने ए प्रमाणे बे बे बाजूनी दीवालो आपणने बतावेली छे। आ चित्र जुओ तमे જોઈને અનુમાન કરી શકો છો કે દાદર અંદર ઘણા માળ ઊંચી જાય છે। કૂવામાંથી પાણી ઉપર ખેંચવાને બદલે લોકો દાદર નીચે જાય છે અને પાણી સુધી પહોંચી શકે છે, તેને વાવ કહેવામાં આવે છે। શું વિદ્યાર્થી મિત્રો પહેલા કૂવો હોય તેની અંદર શું પાણી ઘોડા વડે ખેંચવામાં આવે છે, અને આ વાવની અંદર શું હોય છે કે એક પ્રમાણે એવા પગથિયા બનાવેલા હોય જેથી કરીને વ્યક્તિ નીચે ઉતરી અને પાણી વાવની અંદરથી ભરી અને ઉપર જઈ શકે તેવી રચનાને વાવ કહે છે। વર્ષો પહેલા લોકો તેમના પ્રાણીઓ અને માલ સામાનના કાફલાઓ સાથે લાંબી મુસાફરી કરતા, તે સમયના લોકોને લાગ્યું કે તરસ્યા મુસાફરોને પાણી આપવું એ સારી બાબત છે, તેથી તેઓએ ઘણી વાવ બાંધી। ઘણા વર્ષો પહેલા રાજા મહારાજાઓ વિચારતા કે ઘણા લોકો એ સમયે જે હતા એ લોકો અહીંયાથી અહીંયા મુસાફરી કરતા, જેમાં પ્રાણીઓ અને પોતે માલ સામાન લઈને મુસાફરી કરતા, એવા લોકોને પાણી પીડાવવા માટે આ એવા વિચાર સાથે આ લોકોએ વાવની રચના કરેલી હતી। તમે ક્યારે તમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે? જો હા તો તે પછીનું કારણ શું? વિદ્યાર્થી મિત્રો આપણે ક્યારે પાણીની અછત જોઈ હોય તો એનું કારણ શું, કેમ આપણે આવું થાય છે, તો એના વિશે તમારે વિચારવાનું છે અને તમારા મંતવ્યો થોડા ઘણા લખો। તમે ક્યારે તમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે? તો જો હા તો તેનું પછીનું કારણ શોધી કાઢો। તો શું શોધી કાઢો? તમારા દાદા અથવા તો કોઈ વડીલ સાથે વાત કરો જ્યારે તેઓ તમારી ઉંમરના હતા ત્યારે। વિદ્યાર્થી મિત્રો તમારા ઘરમાં દાદા દાદી હોય તેમને પૂછો કે અત્યારે આપણને જેટલી પાણીની સુવિધા મળે છે એટલી એમના સમયમાં હતી? તો તમે તમારા દાદી દાદા દાદી એમ કહેશે કે ના, અમે તો માથે બેડા ભરી અને પાણી લાવતા અને પાણીનો ઉપયોગ કરતા, પીવાનું પાણી પણ ભરવા જવું પડતું હતું, કપડાં બાદ ધોવા જવા પડતા હતા, વાસણ માટે ક્યારેક તો તળાવ કે નદી પણ ઘસવા માટે જવું પડતું હતું, એ સમયમાં પાણી આટલું બધું છૂટથી વાપરી શકાતું નહોતું, કારણ કે પાણીને તેને દૂર દૂર સુધીથી ભરી અને લાવવામાં આવતું હતું, તેથી તે વખતના લોકો આટલું બધું પાણીનો વ્યય કરતા ન હતા। તેઓ ઘર વપરાશ માટે પાણી ક્યાંથી મેળવતા? અત્યારે તો કોઈ ફેરફાર છે, શું કહે છે કે એ સમયના દાદા દાદી હતા એ ઘર વપરાશના પાણીમાંથી કેવી રીતે શું કરતા એ સમયના લોકો કુએથી માથે બેડા લાવી અને પાણી લાવતા, અને અત્યારના સમયમાં દાદા દાદીના સમયમાં તમારા મમ્મીના સમયમાં પાણી મેળવવા માટે એમાં કેટલો ફરક પડ્યો છે તે તમારા મંતવ્યે વિચારો। મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી? ઉદાહરણ તરીકે પરબ મશક અથવા તો કંઈક બીજું। અત્યારે લોકો મુસાફરી માટે પાણી માટે શું કરે છે? તો આપણે મુસાફરી કરતા પહેલાંના સમયમાં લોકો મુસાફરી કરતા તો પાણીની કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવતા? ઉદાહરણ તરીકે પરબ હોય છે, અહીં આપણે ઘણી વખત પરબો તો અત્યારે પણ છે એ આપણે જોઈએ છીએ કે ત્યાં અત્યારે પરબ હોય છે, કે મશક એટલે એવી કોથળી આવતી હતી જે આ પાણી ભરી શકાય એવી, જે એની અંદર પાણી જેવું ભર્યું હોય એવું ઠંડુને ઠંડુ રહે એવી એક મશક આવતી હતી। કંઈક બીજું એ સમયમાં લોકો આવી રીતે બિસ્લરીની બોટલો ને એવું કંઈ નહોતું મળતું એ સમય એ સમયમાં આવી રીતે પાણી ભરી જવામાં આવતું હતું, અને અત્યારના લોકો શું કરે છે? અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે મુસાફરી કરીએ તો શું કરીએ છીએ? ગાડીની અંદર કરી દીધી ક્યાંક બોટલ લઈ જઈએ, કાં તો પછી એવું વિચાર કરીએ છીએ કે દુકાનો કે હોટેલો પરથી બિસ્લરીની બોટલ લઈ લઈશું અને પાણી પી લઈશું। તો પહેલાંની મુસાફરીમાં પાણી સાથે લઈને જવું પડતું હતું, કાં તો પરબો અને ત્યાંથી ક્રિસ્ટોલ ઉપર કે એવી જગ્યાએ કોઈ પાણીની એવી બિસ્લરીની બોટલોનું વેચાણ હતું નહીં। તો કેટલો ફરક આવી ગયો પહેલાંનામાં અને અત્યારમાં? પહેલાં પાણી માટે કોઈ ખર્ચ
करव पड़ते न જ્યારે અત્યારે આપણે કેટલો પાણીનો ખર્ચો કરવો પડે છે એ આપણે અહીંયા આ વાત પરથી આપણને ખબર પડે છે. પાણી સાથે જોડાયેલા રિવાજો. આજે પણ ઘણા લોકો જૂના તળાવ, દરાવ, વાવ અને વેળાઓમાંથી પાણી મેળવે છે. ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે જોડાયેલા છે. કોઈ કોઈ જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય ત્યારે લોકો તળાવની આજુબાજુ ઉજવણી કરી કે જળ વધારવા ભેગા થાય છે. શું કહે છે? પહેલાના સમયમાં પાણી સાથે સાથેમાં રીત રિવાજો જોડાયેલા રીત રિવાજો કે તેણે એ પાણીની તળાવની પૂજાને બધું કરવામાં આવતું હતું. પછી એ શું કહે છે, જૂના તળાવો હોય, ધરાવો હોય, વાવ અને વહેતા ઝરણાની પૂજા કરતા ત્યાં નદીને પણ નદી કૂવાને પવિત્ર આપણે માનીએ છીએ. તો આપણે આપણી પવિત્ર વસ્તુ હોય તો ક્યાં પધરાવીએ છીએ, નદીની અંદર. તો તેની સાથે ઘણા બધા રિવાજો પહેલાં જોડાયેલા હતા, તહેવારો અને રિવાજો સાથે જોડાયેલા હતા. કોઈ કોઈ જગ્યાએ તળાવ અને વરસાદની પણ થી આજુબાજુનું તળાવ ભરે જાય તો તેની વધામણી કરવા માટે લોકો ભેગા થતા હતા. આ ચિત્ર જુઓ, વાજપાઈ ચિત્ર આપેલું છે. જે ઉત્તરાખંડમાં રહેતી નવોડાને જુઓ, શું કહે છે, નવી નવી લગ્ન કરીને આવેલી છે. આ ઉત્તરાખંડનું ચિત્ર છે. જે નવી નવી લગ્ન કરીને જે સ્ત્રી આવી છે તે તમને પૂજા કરતી જોવા મળે છે. લગ્ન પછી તે નવા ગામમાં આવી છે. તે ઝરણા અથવા તળાવને પગે લાગે છે. શું કહે છે, ઝરણા અને તળાવને પગે લાગે છે, તેને પૂજા કરે છે. ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો પહેલાં વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવમાં આવે ત્યારે તેના વધામણાની ઉજવણી કરી પૂજા કરે છે. શહેરોમાં આ રિવાજનું રસપ્રદ રૂપ જોઈ શકાય છે. નવોડા ઘરમાં પાણીના નળની પૂજા કરે છે. શું આપણે પાણી વગર આપણા જીવનની કલ્પના કરી શકીએ છીએ? શું કહે છે, ઘણી જગ્યાએ રિવાજો છે કે સરોવરની કે તળાવની પૂજા કરવાના. એ ગ્રામ ભારતીય ગ્રામીણ સંસ્કૃતિમાં બધા રિવાજો જોવા મળે છે કે વરસાદ પડે ત્યારે તેની પૂજા કરવાની કે કંઈક ઉત્સવ વધામણી ઉત્સવ કરવાના. પછી શહેરોમાં પણ ઘણી જગ્યાએ હજુ જે જૂના હશે એ લોકો તો કંઈક ના કંઈક રિવાજો કરતા રહેતા જોવા મળે છે. અને નવોડા ક્યારેક નવો ઘણા ઘરમાં નવોડા નવી પાણીની સ્ત્રી આવે તો તેને નળની પણ પૂજા ઘણા લોકોના ઘરમાં કરાવવામાં આવે છે. શું આપણે આ પાણી વગરનું જીવન શક્ય છે, કલ્પના કરી છે? મિત્રો વિચારો કે પાણી વગર આપણને ક્યારે કલ્પના કરી? જો આપણને પાણી ના મળે તો પહેલાં સવારમાં ઉઠીએ તો બ્રશ થઈ જતી હોય, પાણી ના હોય તો નહીએ કઈ, પાણી ના હોય તો આપણે કપડાં કઈ રીતે ધોવે, આપણે ખાધેલા વાસણ કઈ રીતે ધોવે, પહેલાં તો પાણી ના હોય તો રસોઈ જ કઈ રીતે. તો પાણી વગર આપણું જીવન શક્ય નથી. તો પાણી વગર જો આપણું જીવન શક્ય નથી તો કઈ દૈનિક ક્રિયા શક્ય નથી. અને પીવા પણ પાણી જ આપણે જોઈએ છીએ. તો પાણી જ ના હોય તો માણસ જીવી જ ના શકીએ અને જીવ સૃષ્ટિ નાશ પામે. તો પાણી વગર, પાણી જળ એ જ આપણું જીવન છે. ગુજરાતના ઘણા ગામોમાં તળાવ છલકાઈ જાય છે, તેની ઉજવણી કરવા આવે છે. તળાવ છલકાય તે દિવસે ગામના કે નગરના રાજા રાખવામાં આવે છે. મેઘ લાડુની વેચણી પણ કરવામાં આવે છે. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે વરસાદ ના પડતો હોય તો ઘણી સ્ત્રીઓ મેહુલો કાઢતી હોય છે. તમે જોયું હશે, સાંભળ્યું પણ હશે કે મેહુલો કાઢો કે જેથી ઘરના બધી સ્ત્રીઓ ભેગી થઈને આવે અને આપણા ઘરના લોકો કે જે મેહુલો હોય તેની પર પાણી રેડે જેથી કરીને વરસાદ જલ્દી આવે એવું કંઈ માનવામાં આવે છે. તો આપણા ઘણા ગામના ઘણા લોકો આજુબાજુના ઘણા લોકો તળાવો છલકાઈ જાય છે અને એની ઉજવણી કરવામાં આવે છે. જેથી કરીને અત્યારે પણ ખેડૂતો જ્યારે પહેલો વરસાદ થાય ત્યારે ખેતરની અંદર તેની ઉજવણી કરતા જોવા મળે છે. શું તમારા ઘરે પાણી ભરવામાં ખાસ ઘડા છે? જુઓ આ સુંદર તાંબાના ઘડામાં પાણી ભરવામાં આવે છે. બીજા ચિત્રમાં ચળકાટદાર હતો પિત્તળનો ઘોડો જોઈ શકાય છે. પાણી ભરવાની જગ્યા નજીક પથ્થરની કોતરણી કામ જોવા મળે છે. તેમજ જળાશયની નજીક સુંદર ઇમારતો જોઈ છે. ત્યાં શું કહે છે વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરમાં કે શેમાં પાણી ભરવામાં આવે છે? તો આપણે તો અત્યારથી ઘણા લોકો માટલીમાં પાણી ભરતા હોય છે, ઘણા લોકો સ્ટીલના ઘડામાં પાણી ભરતા હોય છે, ઘણા લોકોના ઘરે તો આરો પાણી લગાવેલા હોય છે પારોમાં, એ બધામાં પાણી ભરાય. પહેલાના સમયમાં આ બધી સુવિધા નહોતી, તેના કારણે શું સુંદર તાંબાના ઘડો કે પિત્તળનો ઘડો એવા સરસ મજાના તાંબા અને પિત્તળના ઘડા તમારા દાદીના સમયમાં હશે. જો કોઈના ઘરે હોય તો જોજો
બનાવો છે શું કહે છે એક ચિત્ર છે જેની અંદર તાંબાનું બળદ જો અહીં કોતરણી કરેલી છે અને એક નાની એવી અહીંયા એક એક આમ થોડું એવું પાણીનું વેણાવું છે જેની પાણીની ગળાની અંદર ભરે છે અને બીજી બાજુ તમે જો બીજાની અંદર જે મસ્ત મજાનો ઘડો છે જે પિત્તળનો છે તેની અંદર જો એક સરસ મજાનું કોતરણ જે આમ કોણ હોય આમ મોઢું હોય તો પ્રાણીનું એવું મોઢું છે જેની અંદર એના મુખમાંથી પાણી પડતું હોય એવું અહીંયા બતાવેલું છે ઘણી જગ્યાએ આપણે કોતરણી સાથે પાણીના જણા રાજા મહારાજાઓના સમયમાં એવી રીતે એનું વર્ણન કરવામાં આવતું હતું જેથી કરીને કોઈના મોઢામાંથી પાણી પડે છે એવી રચના કરવામાં આવતી હતી તો વિદ્યાર્થી મિત્ર જોઈ લે કેવું સરસ મજાનું અહીંયા ચિત્ર છે જે આપણને અહીંયા આપણને જોયું અને જે રાજા મહારાજાઓના સમયમાં જે વર્ષો જૂના એવી કોતરણી સાથે એનું પાણીનું કરવામાં પાણીનું એવું વર્ણન કરવામાં આવ્યું જેથી કરીને આપણને પ્રકૃતિ પ્રિય આજુબાજુનું વાતાવરણ લાગ્યું શું કહે છે શોધી કાઢો તમારી શાળા અથવા તો ઘરની નજીક કોઈ તળાવ કૂવો કે વાવ છે તેની મુલાકાત લો અને તેના વિશે વધારે શોધો વિદ્યાર્થી મિત્રો આપણી શાળાની આજુબાજુ કોઈ તળાવ કૂવો કે વાવ છે તેની મુલાકાત લો અને શોધી કાઢો કે તે કેવું છે તો શું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જળ જીવન વિશે આપણે થોડુંક અભ્યાસ કર્યો તો તમે પણ તમારા દાદા દાદી સાથે થોડું જળ માટે શું અને જે જૂના સમયમાં કેવી રીતે જળ પ્રાપ્ત કરતા પહેલાંના સમયમાં શું અને અત્યારના સમયમાં શું તફાવત છે તે તમે તમારા મંતવ્ય થોડીક ચર્ચા કરી અને જોજો હવે આગળનો જે પાઠ છે એ આગળના ક્લાસમાં આપણે જોઈશું અસ્તુ